एनआईए અને ઈડી દ્વારા 11 રાજ્યોમાં 106 ઠેકાણા ઉપર દરોડા પાડી પીએફઆઈના 100 થી વધારે કેડરની ધરપકડ કરવામાં આવી છે. પીએફઆઈ પરની આ સર્જિકલ સ્ટ્રાઇકની પટકથા અમિત શાહની બેઠકમાં લખવામાં આવી હતી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈ વિરુદ્ધ કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. દેશના 11 રાજ્યમાં 106 ઠેકાણા ઉપર દરોડાની કાર્યવાહી કરવાની સાથે 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કેટલાક મોટા નેતાઓ પણ સામેલ છે. આ કાર્યવાહીને ઓપરેશન મિડનાઇટ પણ નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ કાર્યવાહીની પટકથા 29 ઓગસ્ટે થયેલી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં લખવામાં આવી હતી. ત્યારે અમિત શાહે પીએફઆઈની ગતિવિધિઓને જોતા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. મીડિયા અહેવાલ મુજબ 29 ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં સામેલ થયેલા ટોચના અધિકારીઓનું કહેવું છે કે અમિત શાહ પીએફઆઈ અને તેની સાથે સંકળાયેલી ગતિવિધિઓની જાણકારી ઇચ્છતા હતા. આ દરમિયાન જ્યારે બેઠકમાં સામેલ લોકોએ તેમને જાણકારી ઉપલબ્ધ કરાવી તો તેમણે અલગ અલગ એજન્સીઓને જવાબદારી વહેંચી હતી. પીએફઆઈની વિરુદ્ધ મોટી કાર્યવાહીની યોજના બનાવાઈ હતી, પરંતુ કાર્યવાહી પહેલા એજન્સીઓના પૂર્ણ હોમવર્કને પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. અમિત શાહ સાથેની બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રો, આઈબી, એનઆઈએના પ્રમુખ સહિતના ઘણા મોટા અધિકારીઓ સામેલ હતા. અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે પીએફઆઈની આખી કેડર ફંડિંગ અને આતંકવાદી નેટવર્કને સમાપ્ત કરવાનું છે અને તેમાં અલગ અલગ એજન્સીઓને સામેલ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે મીટિંગ દરમિયાન કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ જાણકારી એકઠી કરવી અને ડોઝિયર તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. એજન્સીઓને હત્યાઓ અને બળજબરીથી ખંડણી વસૂલવાના મામલામાં પીએફઆઈ કેડરના સામેલ થવા સાથે જોડાયેલી તમામ જાણકારીઓ લખવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. એનઆઈએના મામલાની તપાસ અને દેશભરમાં કેડરને પકડવા માટે ટ્રેપ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી પણ પીએફઆઈ સાથે જોડાયેલા ઘણા મામલા એનઆઈએને સોંપવામાં આવ્યા હતા. આ એવા મામલાઓ હતા કે જેથી તપાસ પહેલા સંબંધિત રાજ્યની પોલીસ કરી રહી હતી. 29 ઓગસ્ટની બેઠક બાદ ઈડીએ પીએફઆઈ ફંડિંગ, વિદેશથી મદદ અને ગેરકાયદેસર લેવડદેવડ સાથે જોડાયેલા પ્રારંભિક રિપોર્ટને તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી હતી. તેની સાથે રાજ્યની પોલીસને પણ યોજનામાં તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે દરમિયાન એ રાજ્યોને ખાસ કરીને સામેલ કરવામાં આવ્યા હતા જે આ સંગઠનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા અને તેમની ગેરકાયદેસર ગતિવિધિઓનો દરરોજ સામનો કરી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.